એક જણે લખ્યું હતું આ બહેનોનું ચાલે ને, તો ભૈયાજીને કે ભૈયાજી કલ સે અલગ અલગ ફ્લેવર મેં દૂધ લાના, આ પ્લેન ફ્લેવર નહીં ચલેગા, અલગ અલગ ફ્લેવર મેં દૂધ લાના, બધી જગ્યાએ ફ્લેવર જોઈએ, નો ઓપ્શન. ખાવામાં, પહેરવામાં, નાવામાં કરતા પણ વધારે તમારા નખરાશેમાં હોય છે ખાવામાં. આજે કદાચ હું તમને અભિગ્રહ આપું ને, જે સાબુ એ સાબુથી નાહી લેવાનું, જેવું પાણી હોય પાણીથી નાહી લેવાનું, જેવા કપડા હોય કપડા પહેરી નીકળી જવાનું, જે ચપ્પલ હોય ચપ્પલ, ચપ્પલમાં ચાર ચાર ઓપ્શન. તમારી તો વાત થાય એમ નથી, તમારી વાતો કરવા બેસે ને એમાં અમારું બધું રહી જાય. તમે એટલી હદે નીચે ઉતરી ગયા છો, તમારા ચપ્પલ છે ને પેલા ઘરની બહાર રહેતા હતા, હવે એક ચપ્પલ ક્યાં પહોંચ્યા, રસોડા સુધી પહોંચી ગયા. રસોડામાં ચપ્પલ પહેરીને કે રસોઈ થતી હતી, અને એ રસોડામાં ચપ્પલ પહેરીને રસોઈ તો થાય છે, મારા સાહેબ આવે તો ચપ્પલ ઉતારવાને ભૂલી જવાય, ચપ્પલ પહેરીને મારા સાહેબને રસોઈ બોલાવે. ચપ્પલમાં ઓપ્શન, બેડરૂમના અલગ, કિચનના અલગ, ઓફિસના અલગ, મેરેજના અલગ. આહા, એક મારા સાહેબ મને કહે કે મુંબઈની અંદર છે ને એક દિવસ ઘણા બધા મહાત્મા આવે, હું ગોચરી ઓરવા ગયો, સમય વીતી ગયો, એટલે મને થયું કોઈ મોટો પરિવાર હોય ને એના ઘરે જઈને સીધી એક સાથે ગોચરી લઈ લઉં, અને એમાં એમને જોયું 12-16 જોડ ચપ્પલની હતી એમને. ઓહો, કેટલો મોટો પરિવાર, 16-16 જણા અંદર ગણી લીધા મારા સાહેબે. શું કરીએ ગોચરી માટે, ક્યારેક આ કામ કરવું પડે, એટલે એ ગયા અંદર થર્મલ આપ, અને અંદર માંડ 2 જણા દેખાયા, અને મારા સાહેબ આમામાં આમ જોયા કરે. એટલે ઓલા બેન કે કેમ સાહેબ કોઈનું કામ છે, ના ના બધા ઘણા બધા છે ને તમારા ઘરમાં, ક્યાં છે, કોણે કીધું ઘણા બધા, અમે બે ને અમારા બે, તો તમારા બધા 12-16, એ કે એક એકના 4-4, અમે બે અમારા બે અને એક એકના છે કે નહીં, સાચું બોલ છે કે નહીં. સ્પોર્ટ્સ શૂઝ અલગ પાછા, એ તો રહી ગયા, વોકિંગ કરવા જાય ત્યારે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને જવા, શું નખરાશ. તમે ખાલી તમારા ચપ્પલ વેચી નાખો ને તો 5,000 આવે એમ છે, એકથી વધારે મોબાઈલ વેચી નાખો તો કેટલા હજાર આવે એમ છે, 15-20 હજાર આવે એમ છે, એકથી વધારે ના બધા વેહિકલ કાઢી નાખો તો કેટલા આવે, જો આ કોરોનામાં કમાણી કરે આવી આપું છું. રોદણા રડો છો, મારે તમને કહેવાનું રહી ગયું કે તમારા એડવાઇસ આપો છો તો હું તમને એમ કહું છું, તમારા સ્ટાફને કોરોનાની અંદર તમે ઓછો કર્યો તો, ધરમસિંહભાઈ કેટલાનો ઘટાડ્યા, 250 માણસ તો તમારો સ્ટાફ હોય માની લો, કોરોનાની અંદર જ્યારે લોકડાઉનમાં દુકાનો બંધ થઈ ગઈ, બધાને ચાલુ પગારે ઘરે રાખ્યા, વેરી ગુડ, ચાલુ પગાર, દુકાન ભલે બંધ છે તમારો પગાર ચાલુ રહેવાનો, દુકાન ભલે બંધ છે તમારી જીવન આવશ્યકની બધી જ ચીજો હું પહોંચાડીશ. તમને ખબર છે 26 જુલાઈના દિવસે, 26 જુલાઈ કે શું હતું યાદ નથી, મુંબઈમાં તાજ હોટલનું જ્યારે બોમ્બ ફેંકાયા, અરે ઓલા આતંકવાદીઓ, કઈ કઈ ડેટ હતી, 26 હતી એ તો ખબર છે, 26-11 નવેમ્બર બરાબર છે, 26 નવેમ્બરના દિવસે આ ઘટના ઘટી, ઘણા બધા અંદર મરી ગયા. એના પછી તાજ કોની છે, ટાટાની છે, ઓહો, અને કોઠારી ઉપાશ્રી કોનો છે, કઈ જો રોયડા વાળાનો છે, તાજ હોટેલનો માલિક રતન ટાટા, રતન ટાટાએ બધું જ શાંત થઈ ગયા પછી પોતાનો જેટલો પણ સ્ટાફ હતો એ જેટલાને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા એ દરેકનો ખર્ચો, પગાર તો ચાલુ ખર્ચો પણ આપ્યો, એકદમ સાજા થાવ પછી આવજો. નંબર 2, જેટલા માર્યા ગયા એ તમામ છોકરાઓના, એમના જે છોકરાઓ ભણતા હતા, તમે જ્યાં સુધી ગ્રેજ્યુએટ નહીં બનો ત્યાં સુધીનો બધો જ ખર્ચો મારા તરફથી. હજી આગળ સાંભળો, એમણે ત્રીજું કામ બહુ જબરજસ્ત કર્યું, પોતાના સ્ટાફને તો હજી એ બધા જ કરે, ધરમસિંહભાઈ રજવાડીનો મોટો શોરૂમ હોય એટલે આજુબાજુ છે ને લારીવાળા પણ બેસતા હોય, શાકભાજીવાળા પણ બેસતા હોય કે ભાઈ અહીંયા મોટા મોટા માણસો આવશે, આપણી લારીના ફ્રૂટ જોશે અને કંઈક લેશે, કોઈકની પીપરમિન્ટની લારી હોય, જે હોય તે બધાને મન થાય કે અહીંયા રહેશું તો 5-15 પૈસા કમાશું. હવે તાજની આજુબાજુમાં જે નાની નાની દુકાન હતી, તાજની ફૂટપાથની આગળ જે પણ લારીઓ હતી, રતન ટાટાની દ્રષ્ટિ જુઓ, આજુબાજુ દુકાનવાળાને જ્યાં સુધી દુકાન બંધ રહી ત્યાં સુધી મહિનાની જે ઇન્કમ હતી એ આપી, અને જેની લારી એ જેટલા મહિને કમાતો હતો એટલા આપ્યા,
ભલે અત્યારે લારી બંધ છે પણ રૂપિયા તારા ચાલુ છે, મારી હોટલને કારણે તારી કમાણી થતી હતી, મારી હોટલ બંધ છે, રિનોવેશનમાં છે, ત્યાં સુધી તારી કમાણી બંધ છે, મારા ઉપર તું નિર્ભર હતો તો મારી ફરજ છે મારે તને સાચવી લેવો જોઈએ. એક રતન ટાટા એમને નથી બનાતું, આખી દુનિયાનો નહીં, કમસે કમ પોતાની આસપાસની દુનિયાનો વિચાર કરે ને ત્યારે રતન ટાટા બને છે. સ્ટાફ અડધો કરી નાખવાનો, સમય અડધો, 9-3 જાઓ, પગાર પણ અડધો. વાહ, એમની લાચારી અને એની મજબૂરીનો તમે ગેરફાયદો ઉઠાવો છો. તમે એને તમારા ફેમિલી મેમ્બર માનતા હો, તમે કહી દો આ તો તારો પગાર ચાલુ છે, ઉપરથી કદાચ કોરોનામાં કોઈ તકલીફ થઈ હોય તો એ ખર્ચો પણ તું મારી પાસેથી લઈ જજે, તમે છો માટે અમે છીએ, કે ઉલટું અમે છીએ એટલે તમે છો. બેવ સાચા, એક સાચો જવાબ છે, એક સારો જવાબ છે. કયો સાચો ને કયો સારો, જલ્દી બોલો. અમે છીએ માટે તમે છો એ સાચો જવાબ, તમે છો માટે અમે છીએ એ સારો જવાબ. કયો જવાબ આપવાનો, સાચો કે સારો?